ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બે સ્વાધ્યાયમાં આપણે 2.5 કરીશું. હવે 2.5 ની અંદર નીચેના સુરેખ સમીકરણ ઉકેલ મેળવો. એમાં દાખલા નંબર એક બરાબર એકના છેદમાં ચાર વત્તા એકના છેદમાં પાંચ આ ઓછા છે વત્તા થશે આ વત્તા છે ઓછા થશે માટે એક્સના છેદમાં બે હવે બે અને ત્રણ નો શું થશે બે અને ત્રણ નો બે અને ત્રણ નો લસાઅ લે બે અને ત્રણ નો લસાઅ લે તો કેટલો આવે છ તો ત્રણ ને બે વડે બે ને ત્રણ વડે ગુણવાના માટે ત્રણ એક્સ આ ઓછા બે એક્સ ના છેદમાં છ હવે ચાર પંચા તો કે વીસ લસા અને પાંચ વડે ગુણવાના અને ચાર વડે તો પાંચ વત્તા ચાર છેદમાં વીસ હવે બે એક્સ ત્રણ માંથી બે જાય તો એક્સ ના છેદમાં છ પાંચ ને ચાર નવ ના છેદમાં વીસ હવે આ છ સામે તો એક્સ બરાબર નવ ના છેદમાં વીસ ગુણ્યા છ બરાબર હવે નવ હવે આ વીસ છે તો બે દાન વીસ બે દાન વીસ થશે બે કરી છ જશે હવે નવ ગુણ્યા ત્રણ છેદમાં દસ નવ કરી સત્યાવીસ બરાબર દસ દુ વીસ અપૂર્ણાંકમાં લખવું હોય તો દસ દુ વીસ સાત અને છેદમાં દસ આવશે બરાબર ના કરવું હોય તો સત્યાવીસ ના છેદમાં દસ આ તમારો જવાબ આવશે શાંતિથી લસા કાઢી અને દાખલો ભરવાનો હવે તે જ રીતે બીજો દાખલો ગુણાકાર એકવીસ ને બાર નો ભાગાકાર ગુણાકાર નતો કર્યો કારણ
સાત એ સમય છે યાદ હશે તો ઉડી જશે. ગુણાકાર કરીને પગીએ તો આપણે વધારે સમય પડે, એમાં સમય પકડે નહીં. એટલે સાત એન બરાબર 21 × 12 રાખ્યા, પછી એન બરાબર 21 × 12 એટલે 7 થાય. 7 × 21 તો 12 × 36. હવે તે જ રીતે દાખલા નંબર 3. Take my heart.
એ સમસામે ગુણાકાર આ પાંચ સમય એટલે 5 x ઓછા 5 આ ત્રણ સમય 3 x ઓછા 3 માટે 5x 5 5 25 બરાબર 3x 3 ગણી 9 માટે હવે આ 5x ઓછા 3 આ 25 સમય હશે એટલે વત્તા 3 હશે અને આ 9 ઓછા રહેશે 5 માંથી 3 લે તો કેટલા 2x 25 માંથી 9 લે તો 16 16 ને 9 25 માટે x બરાબર 16 ભાગ્યા 2 બરાબર 8 ને આપણો x ની કિંમત શું મળી આપણને 8 તે જ રીતે હવે આપણે દાખલો 5 કરીશું છેદમાં કઈ ના હોય તો 1 હોય
બરાબર અને આ બે નો લસાઅ કેટલો આવે તો કે 2 એટલે અમે 2 વડે અને 1 એટલે શું થશે 2m ઓછા આને એ હોય કૌંસમાં લખવાનું m - 1 છેદમાં લસાઅ 2 આ બે નો લસાઅ 3 અને 3 વડે અને 1 એટલે અહીંયા 3 ઓછા m - 2 માટે હવે અહીંયા 2 ઓછા m ઓછા ઓછા વત્તા 1 છેદમાં 2 3 ઓછા m ઓછા ઓછા વત્તા 2 છેદમાં 3 અહીંયા ઓછા નિશાની માટે અહીંયા કૌંસમાં લખ્યું અહીંયા પણ ઓછા નિશાની માટે કૌંસમાં લખ્યું એટલે કૌંસમાંથી બહાર જાય તો આ m ઓછા થાય ઓછા ઓછા વત્તા એ જ રીતે અહીંયા વત્તા 1 અને 2m માંથી m થાય તો m વત્તા 1 છેદમાં 2 3 ને 2 5 ઓછા m છેદમાં 3 હવે ચોકડી ગુણાકાર સમીકરણના ઉકેલ મેળવી શકીએ છીએ.